નમસ્કાર મિત્રો, જે રીતે ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળના પ્રશ્નો પૂછાય છે, તેવી જ રીતે ગુજરાતની રાજનીતિના પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરીશું ગુજરાતની રાજનીતિના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો વિશે. મિત્રો, આપ કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો, જમાદારની કરતા હો, તલાટીની કરતા હો, કોન્સ્ટેબલની કરતા હો, પોલીસની કરતા હો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો, તો રાજનીતિના મિનિમમ એક પ્રશ્ન તો હોય જ છે. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરી ગુજરાતની રાજનીતિના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો વિશે. તો મિત્રો, આપ આ વિડીયોને સ્કીપ નહીં કરશો, કમ્પ્લીટલી પૂર્ણ જોશો, જેને કારણે કોઈ પણ પ્રશ્ન સ્કીપ ન થાય. કે ડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો, આપને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેને આપણી નોટિફિકેશન મળતી રહે. અને કોમ્પિટિટિવ એક્ઝામ માટેના ઘણા બધા વિડીયો અપલોડ થઈ ચૂકેલા છે, જે આપની કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ હેલ્પ કરી શકે છે. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરી ગુજરાતની રાજનીતિના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો વિશે. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો આવશે શ્રી મહેંદી નવાજ જંગ. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા. ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું? ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું? તો આવશે 13/5/1971 રોજ લાદવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો આવશે ડૉક્ટર જીવરાજ મહેતા. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? તો આવશે શ્રી રવિશંકર મહારાજના હાથે થયું હતું. રાજ્યસભામાં ગુજરાત માટે કેટલી બેઠકો ફાળવેલી છે? રાજ્યસભામાં ગુજરાત માટે કેટલી બેઠકો ફાળવેલી છે? તો આવશે 11 બેઠકો ફાળવેલી છે. શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના કેટલામાં મુખ્યમંત્રી છે? તો આવશે તે 16મા મુખ્યમંત્રી છે. ગુજરાતની પ્રથમ સરકારને શપથ કયા મહાનુભાવે લેવડાવી હતી? ગુજરાતની પ્રથમ સરકારને શપથ કયા મહાનુભાવે લેવડાવી હતી? તો આવશે શ્રી રવિશંકર મહારાજે લેવડાવી હતી. આઝાદી પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો? આઝાદી પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો? તો આવશે કચ્છ એ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો. ગુજરાતની વિધાનસભા પ્રથમ ક્યારે મળી હતી? ગુજરાતની વિધાનસભા પ્રથમ ક્યારે મળી હતી? તો આવશે 18 ઓગસ્ટ 1960 રોજ મળી હતી. ગુજરાતમાં સૌથી વધુ લાંબો સમય મુખ્યમંત્રી તરીકે કોણે ફરજ બજાવી હતી? ગુજરાતમાં સૌથી વધુ લાંબો સમય મુખ્યમંત્રી તરીકે કોણે ફરજ બજાવી હતી? તો આવશે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બજાવી હતી. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો આવશે શ્રી કલ્યાણજી મહેતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ હતા. ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું ત્યારે રાજ્યપાલ કોણ હતા? ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું ત્યારે રાજ્યપાલ કોણ હતા? તો આવશે શ્રીમન નારાયણ. નવનિર્માણ આંદોલનને લીધે કયા મુખ્યમંત્રીને સત્તા છોડવી પડી હતી? નવનિર્માણ આંદોલનને લીધે કયા મુખ્યમંત્રીને સત્તા છોડવી પડી હતી? તો આવશે શ્રી ચીમનભાઈ પટેલને સત્તા છોડવી પડી હતી. ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ હતી? ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ હતી? તો આવશે 1 એપ્રિલ 1963 થઈ હતી. ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું? ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું? તો આવશે શ્રી બળવંતરાય મહેતાનું અવસાન થયું હતું. ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? તો આવશે શ્રી ઇન્દુમતીબહેન શેઠ. ભારત દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? ભારત દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો આવશે બાબુભાઈ જે પટેલ. ગુજરાત રાજ્ય સ્વતંત્ર બન્યું ત્યારે તેમાં કેટલા જિલ્લાઓ હતા?
ગુજરાત રાજ્ય સ્વતંત્ર બન્યું ત્યારે તેમાં કેટલા જિલ્લાઓ હતા? તો આવશે 17 જિલ્લાઓ હતા. કયા મુખ્યમંત્રીએ ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના દાખલ કરી હતી? કયા મુખ્યમંત્રીએ ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના દાખલ કરી હતી? તો આવશે શ્રી બાબુભાઈ પટેલ. ગોકુળ ગામ યોજનાની શરૂઆત કોણે કરી હતી? ગોકુળ ગામ યોજનાની શરૂઆત કોણે કરી હતી? તો આવશે શ્રી કેશુભાઈ પટેલે કરી હતી. સૌથી નાની વયે મુખ્યમંત્રી બનનાર કોણ હતા? સૌથી નાની વયે મુખ્યમંત્રી બનનાર કોણ હતા? તો આવશે શ્રી અમરસિંહ ચૌધરી. ઓકે, તે મુખ્યમંત્રી બનનાર હતા. ગુજરાતમાં આનંદીબેન પટેલ કેટલામાં મુખ્યમંત્રી બન્યા હતા? તો આવશે 15મા મુખ્યમંત્રી બન્યા હતા. ગુજરાત વિધાનસભાની હાલની સભ્ય સંખ્યા કેટલી છે? ગુજરાત વિધાનસભાની હાલની સભ્ય સંખ્યા કેટલી છે? તો આવશે 182 સભ્ય સંખ્યા છે. લોકસભામાં ગુજરાત માટે કેટલી બેઠકો ફાળવેલી છે? લોકસભામાં ગુજરાત માટે કેટલી બેઠકો ફાળવેલી છે? તો આવશે 26 બેઠકો ફાળવેલી છે. કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન માધ્યમિક શિક્ષણ મફત કરવામાં આવ્યું હતું? કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન માધ્યમિક શિક્ષણ મફત કરવામાં આવ્યું હતું? તો આવશે શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં માધ્યમિક શિક્ષણ મફત જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં દરેક સ્તરે કન્યા કેળવણી મફત કરાયું? તો આવશે શ્રી માધવસિંહ સોલંકી. મંડળ કમિશનનો સ્વીકાર કરીને પછાત વર્ગ માટે 27% અનામત કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં થયું હતું? મંડળ કમિશનનો સ્વીકાર કરીને પછાત વર્ગ માટે 27% અનામત કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં થયું હતું? તો આવશે શ્રી છબીલદાસ મહેતાના શાસનકાળમાં થયું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આવશે ઈસવીસન 1960માં કરવામાં આવી હતી. ગતિશીલ ગુજરાતનું સૂત્ર કયા મુખ્યમંત્રીએ આપ્યું હતું? ગતિશીલ ગુજરાતનું સૂત્ર કયા મુખ્યમંત્રીએ આપ્યું હતું? તો આવશે શ્રી આનંદીબેન પટેલે આપ્યું હતું. કૃષિ મેળા સાથે કયા મુખ્યમંત્રીનું નામ જોડાયેલું છે? કૃષિ મેળા સાથે કયા મુખ્યમંત્રીનું નામ જોડાયેલું છે? તો આવશે શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ જોડાયેલું છે. અદાણી ગ્રુપે દેશનું સૌપ્રથમ સુપર ક્રિટિકલ યુનિટ કઈ જગ્યાએ શરૂ કર્યું હતું? અદાણી ગ્રુપે દેશનું સૌપ્રથમ સુપર ક્રિટિકલ યુનિટ કઈ જગ્યાએ શરૂ કર્યું હતું? તો આવશે મુંદ્રામાં શરૂ કર્યું હતું. GIFTમાં એપ શું સૂચવે છે? GIFTમાં એપ શું સૂચવે છે? એપ ફિનાન્સ સૂચવે છે. ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવાનો નિર્ણય કયા મુખ્યમંત્રીએ લીધો હતો? ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવાનો નિર્ણય કયા મુખ્યમંત્રીએ લીધો હતો? તો આવશે ડૉક્ટર જીવરાજ મહેતાએ લીધો હતો. અમદાવાદ મુકામે ગ્રાહક તકરાર નિવારણ કમિશન ક્યારથી શરૂ થયેલ? અમદાવાદ મુકામે ગ્રાહક તકરાર નિવારણ કમિશન ક્યારથી શરૂ થયેલ? તો આવશે 1989માં શરૂ થયેલ. ગુજરાતમાં જમીન સુધારણા ધારો ક્યારથી અમલમાં આવ્યો? ગુજરાતમાં જમીન સુધારણા ધારો ક્યારથી અમલમાં આવ્યો? તો આવશે 1951થી અમલમાં આવ્યો. ગુજરાતની પ્રથમ સરકારની શપથવિધિનો સમારંભ કયા સ્થળે યોજાયો હતો? ગુજરાતની પ્રથમ સરકારની શપથવિધિનો સમારંભ કયા સ્થળે યોજાયો હતો? તો આવશે સાબરમતી આશ્રમે યોજાયો હતો. કયા રાજ્યપાલના શાસન દરમિયાન 2 વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું? કયા રાજ્યપાલના શાસન દરમિયાન 2 વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું? તો આવશે શ્રી કે કે વિશ્વનાથન. કુંવરબાઈનું મામેરું યોજના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ થઈ હતી? કુંવરબાઈનું મામેરું યોજના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ થઈ હતી? તો આવશે શ્રી કેશુભાઈ પટેલના શાસનકાળમાં શરૂ થઈ હતી. બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ રીતે જોડાયેલું છે? બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ રીતે જોડાયેલું છે? તો આવશે પંચાયતી રાજ સાથે વિશેષ રીતે જોડાયેલું છે.
કુટુંબ પોથીની પદ્ધતિ કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? કુટુંબ પોથીની પદ્ધતિ કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? તો આવશે માધવસિંહ સોલંકીએ દાખલ કરી હતી. ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આવશે 1962માં કરવામાં આવી હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી? તો આવશે 1974માં કરવામાં આવી હતી. ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આવશે 1975માં કરવામાં આવી હતી. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આવશે 1982માં કરવામાં આવી હતી. ગુજરાત કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સની લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આવશે 1975માં કરવામાં આવી હતી. પીપાવાવ બંદર માટે કોની સાથે કરાર કરવામાં આવેલ છે? પીપાવાવ બંદર માટે કોની સાથે કરાર કરવામાં આવેલ છે? તો આવશે સિંગાપુર પોર્ટ ઓથોરિટી સાથે કરાર કરવામાં આવેલા છે. નર્મદા બોન્ડની સૌ પ્રથમ જાહેરાત કયા મુખ્યમંત્રીએ કરી હતી? નર્મદા બોન્ડની સૌ પ્રથમ જાહેરાત કયા મુખ્યમંત્રીએ કરી હતી? તો આવશે શ્રી જવાહરલાલ નહેરુએ કરી હતી. નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપતો કાયદો કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન પસાર થયો હતો? નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપતો કાયદો કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પસાર થયો હતો? તો આવશે શ્રી ઘનશ્યામ ઓઝાના સમય દરમિયાન પસાર થયો હતો. ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન કઈ સાલમાં થયું હતું? ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન કઈ સાલમાં થયું હતું? તો આવશે 1974માં થયું હતું. નર્મદા વિરોધીઓના દબાણને લીધે વિશ્વ બેંકે નર્મદા યોજનાની સમીક્ષા માટે કઈ સમિતિની રચના કરી હતી? તો આવશે મોર્સ સમિતિની રચના કરી હતી. કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન 5મા ધોરણથી અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો હતો? કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન 5મા ધોરણથી અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો હતો? તો આવશે શ્રી માધવસિંહ સોલંકીના સમયથી તેનો પ્રારંભ થયો હતો. ઓકે મિત્રો, તો આ ખૂબ જ અગત્યના પ્રશ્નો હતા ગુજરાતની રાજનીતિના એમસીક્યુ ટાઈપના. તો મિત્રો, આજનો સવાલ છે, ગુજરાતના વર્તમાન નાયબ મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો, આપને આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અને મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવશો, જેને કારણે મને બીજા વિડીયો બનાવવાની પણ ખબર પડે કે કેના રિલેટેડ વિડીયો બનાવો, અથવા તો આપને જેના રિલેટેડ વિડીયોની જરૂરિયાત હોય તેના રિલેટેડ આપ કોમેન્ટ કરો, જેને કારણે મને ખબર પડે આપને કેના રિલેટેડ વિડીયોની જરૂરિયાત છે. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ કેડી સોનગરા. અને મિત્રો, આપ આ વિડીયોને લાઇક કરશો, કમેન્ટ કરશો અને આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ છે તેમાં આ વિડીયોને શેર કરશો. થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.